વિદ્યાર્થી મિત્રો, સરદાર પટેલ વિદ્યાભવન નાના વરાછા સુરત દ્વારા પ્રસ્તુત આ વિડિયો લેક્ચરમાં હું વિશાળ કુંવર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 વિષય નામાના મૂળ તત્વો ભાગ 1 ચેપ્ટર નંબર 7 ભાગીદારી પેઢીનું વિસર્જન આ ચેપ્ટરના અભ્યાસ તરફ આગળ વધીશું. વિદ્યાર્થી મિત્રો, અગાઉના વિડિયો લેક્ચરમાં આપણે જે મુદ્દાઓનો અભ્યાસ કર્યો એ પ્રમાણે સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 5 ના સવાલ નંબર વ્યવહાર નંબર 1 થી 5-6 જેટલા વ્યવહારોની ચર્ચા કરી. વિદ્યાર્થી મિત્રો, આજે જ્યાંથી બાકી છે ત્યાંથી પ્રશ્ન નંબર 5 ને પાછા આપણે આજે આગળ વધારીએ. આમલોનના દાખલાની આપણે વિસર્જન વખતે કેવી આમલોન બનાવી એ બાબતની ચર્ચા ચાલુ. તો વિદ્યાર્થી મિત્રો, હવે જે વ્યવહારની વાત કરવાની છે, વ્યવહાર નંબર છે 5 નંબર થી આપણે શરૂઆત કરવાની બાકી છે. એટલે 5 નંબર થી 1 થી 4 નંબર સુધીના વ્યવહારો આપણે જોયા હતા. 5 નંબર થી 12 નંબર સુધીના વ્યવહારોનો અભ્યાસ આજે આપણે કરીશું. તો એક પછી એક વ્યવહારની વિગતવાર વિસ્તૃત ચર્ચા કરતા જઈએ. તમે પણ ટેક્સ્ટ બુક ની અંદર સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 5 ખુલ્લો રાખી અને પ્રશ્ન તરફ નજર રાખશો. 5મો વ્યવહાર, લેપટોપ ની કિંમત રૂપિયા 35,000 છે. એક ભાગીદાર તેને રૂપિયા 25,000 માં લઈ જાય છે. લેપટોપ પેઢીના ચોપડે 35,000 થી દર્શાવેલું છે અને ભાગીદાર એને 25,000 માં ખરીદવાનું સ્વીકારે છે. મતલબ પેઢીની મિલકત છે, ભાગીદારે ખરીદી લીધી છે. તો વિદ્યાર્થી મિત્રો, આવા વ્યવહારની અંદર કેટલી આમલન બનાવવાની જરૂર પડે? તો કે 2. એક નંબરની પહેલી જે આમલન બનાવશે એમાં પહેલી આમલન આપણી બનશે 35,000 નું લેપટોપ છે એટલે લેપટોપનું પહેલા તમારે ખાતું બંધ કરવું પડશે અને ખાતું બંધ કર્યા પછી નિકાલની આમલન બનાવવાની જરૂર પડશે. તો 5 નંબરની અંદર પહેલી એક આમલન બનાવીએ, લેપટોપનું ખાતું બંધ કરી અને માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ પર લાવશું તો આમલન બનશે આપણી માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, તે લેપટોપ ખાતે જમા, મામીની ખાતે ઉધાર, તે લેપટોપ ખાતે જમા. રકમ આવશે રૂપિયા 35,000 નું લેપટોપ ચોપડે દર્શાવેલું છે એટલે ખાતું બંધ કરવાની આમદન છે 35,000 થી બનાવશો. વિદ્યાર્થી મિત્રો, આ વ્યવહારની આમદનની જે કઈ આપણે બાબત છે એ આપ સૌ જાણો છો. અહીંયા આમદન બનાવ્યું હોય તો કોઈ પણ જગ્યાએ તમે ખાતું બંધ કરવાની આમદન બનાવો છો તો બાબત જેમાં એવા શબ્દોનું પ્રયોજન કરશો કે લેપટોપનું ખાતું રૂપિયા 35,000 થી બંધ કર્યું તેને. અહીંયા બાબત જે હું જગ્યાના અભાવે લખતો નથી, આપ નોટબુકની અંદર બાબત છે પણ સાથે લખતા જશો. ત્યાર પછી એમાં પણ આપણને એવું કીધું છે 5 નંબરના વ્યવહારની અંદર કે ભાઈ લેપટોપ છે એ આપણે 25,000 માં એક ભાગીદારને વેચી દીધું છે. તો કોઈ ભાગીદારને લેપટોપ તમે વેચી દો છો, મતલબ ભાગીદારે પેઢીની મિલકત ખરીદી. આપણા માટે પેઢીના એંગલથી વિચારો તો પેઢી માટે મિલકતનો નિકાલ થયો કહેવાય. એટલે મિલકતના નિકાલની એક પણ છે મામીની ખાતાની જમા બાજુ પર થશે. બીજી અસર ક્યાં? તો બીજી અસર ભાગીદાર પાસેથી એટલી રકમ આપણે લેવાની થશે એટલે ભાગીદારની મૂડીમાંથી એટલી રકમ આપણે કાપી લેશું. મૂડીમાંથી રકમ કાપવા માટે અથવા મૂડીમાં ઘટાડો કરવા માટે જે તે ભાગીદારના મૂડીને ચાલુ થતા ઉધાર અસર આપવી પડશે એટલે અહીં લખશું જે તે ભાગીદારના મૂડી કે ચાલુ ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા. રકમ આવશે મિલકતનું વેચાણ આપણે 25,000 માં કીધું એટલે આમદની રકમ છે નિકાલની બનશે 25,000. ત્યાર પછી આગળ વધીએ તો પ્રશ્ન નંબર 5 નો 6ઠો વ્યવહાર, એક ભાગીદાર તેના શ્રીપતિજીની પેઢીને આપેલી લોન રૂપિયા 40,000 ચૂકવવાનું સ્વીકારે છે. ભાગીદારે પોતાની પત્નીએ જે કઈ પેઢીને લોન આપી હતી એ લોનની જવાબદારી સંપૂર્ણપણે સ્વીકારી છે. 40,000 રૂપિયાની શ્રીમતીજીની લોન છે ભાગીદાર ચૂકવશે એવું કબૂલ કરવામાં આવ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, ભાગીદારની લોન કે ભાગીદારની પત્નીની લોન એ આપણે દેવું સમજી અને લોન ખાતું જ્યારે ચૂકવણી કરીએ ત્યારે હંમેશા માલ મિલકત નિકાલ ખાતે નોંધ કરવાના બદલે જે તે ભાગીદારની અથવા તો પત્નીની લોન ખાતેથી સીધી ચૂકવણી કરીએ છીએ. એટલે જે તે ભાગીદારની પત્નીની લોન આપી છે એટલે અહીંયા શ્રીમતીજીની લોન ખાતે આપણે ઉધાર અસર આપશું અને અહીં રોકડા ચૂકવવાના બદલે જવાબદારી છે ભાગીદાર સ્વીકારે છે એટલે ભાગીદારની મૂડીમાં આપણે એટલો વધારો કરી દેશું તો જે તે ભાગીદારના મૂડી કે ચાલુ ખાતે જમા કરશું એટલે આમનો દાખલો બનશે વ્યવહાર નંબર 6
એક જ આમરણથી કામ ચલાવશો, આમરણ બનશે શ્રીમતીજીની. લોન સાથે ઉધાર તે જે તે ભાગીદારના મૂડી કે ચાલુ ખાતે છુપા સીધી લોન ખાતે થી ચૂકવણી થશે. 40,000 રૂપિયાની લોન છે, રકમના ખાતામાં 40,000 આવશે અને બાબત ચલણથી અગ્રવાદ પૂર્ણ કરશે. ત્યાર પછી 7 નંબરના વ્યવહારમાં કીધું છે, આવકવેરાની જવાબદારી રૂપિયા 30,000 ચૂકવવાની થઈ છે, ચોપડે નોંધેલ નથી. જેને ચૂકવીએ આવકવેરા નામની એક જવાબદારી પેટી ઉપર આવી પડી છે અને એ જવાબદારી છે હકીકતમાં ચોપડે દર્શાવેલી નથી, મતલબ પાકા સર્વેના દેવાના લિસ્ટમાં દર્શાવી નથી. તો આવા સંજોગોમાં એનું ખાતું બંધ કરવાનો પ્રશ્ન જ નથી, એટલે ખાતું બંધ કરવાની આમદન બનશે નહીં. બીજી વસ્તુ એવા એવી કીધી છે કે જેને ચૂકવી આવી એનો મતલબ શું થાય કે જવાબદારી જે આવી હતી એને આપણે ચૂકવીએ છીએ તો નાણાં રોકડા જશે, જાય તો જમા, એ નિયમ પ્રમાણે રોકડ બેંક ખાતે જમા કરશો અને ચૂકવણી કોઈ પણ માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુથી થશે, એટલે અમલમાં માલ મિલકત નિકાલ ખાતાના ઉધાર અસર આવશે. વ્યવહાર નંબર 7 એક જ અમલ બનશે, એમાં પણ માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે રોકડ બેંક ખાતે જમા, રકમ આવશે આવકવેરાની જવાબદારીની જે અમાઉન્ટ છે એ 30,000 રૂપિયા છે, રકમના ખાના આપણે 30,000 થી નોંધ કરશું. ત્યાર પછીનો વ્યવહાર નંબર 8 વિસર્જન સમયે પેઢીના તમામ દેવાઓ ભાગીદારની લોન ચૂકવ્યા પછી મિલકતોનો વધારો રૂપિયા 1,20,000 રહ્યો છે. મિલકતનો વધારો મતલબ માલ મિલકત નિકાલ ખાતું બંધ કરતા માલ મિલકત નિકાલ ખાતાનો નફો 1,20,000 રહ્યો છે. ભાગીદારો એ બી અને સી નું નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ 5.3:2 છે, તેના નિકાલની નોંધ કરો. તો આ જે કાંઈ નફો માલ મિલકત નિકાલ ખાતાનો છે અને ભાગીદારો વચ્ચે વહેંચણી દર્શાવતી આમદન પસાર કરવાની છે, એટલે આપણે માલ મિલકત નિકાલ ખાતાનો નફો વહેંચવાની જે નમૂનાની આમદન લખી દીધી પ્રમાણે માબીની ખાતે ઉધાર તે જે તે ભાગીદારોના મૂડી કે ચાલુ ખાતે જમા. નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ આપ્યું છે 5.3:2. 5.3:2 ના રેશિયોમાં આપણે નફાની રકમને વહેંચીએ તો દરેકના ભાગમાં 60,000, 36,000 અને 24,000 આવી રકમ છે, 1,20,000 નફા આવશે. તો વ્યવહાર નંબર 8 ભાગીદારના નામ આપ્યા છે એ બી અને સી, આમાં પણ એક જ આમદન બનશે. આમદન બનશે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે એના મૂડી કે ચાલુ ખાતે જમા, તે બીના મૂડી કે ચાલુ ખાતે જમા, તે સીના મૂડી કે ચાલુ ખાતે જમા. રકમ આવશે એના મૂડી કે ચાલુ ખાતે, સોરી માલ મિલકત નિકાલ ખાતે 1,20,000 માં કુલ નફો. એ બી સી વચ્ચે 5.3:2 રેશિયોમાં વહેંચશો તો પહેલા ભાગીદારને 60,000, બીજાને 36,000 અને ત્રીજાને 24,000 આ રીતે રકમની ફાળવણી થશે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો માલ મિલકત નિકાલ ખાતાનો નફો એટલે કે મિલકતનો વધારો એવો શબ્દ વાપર્યો હતો, પણ જો દેવાઓનો વધારો એવો શબ્દ વાપર્યો હોય તો એને માબીની ખાતાને આપણે ખોટ સમજી અને આમદન બનાવશું. ત્યાર પછી નંબર 9 પેઢીના વિસર્જન સમયે ચોપડે યંત્રો 2,00,000થી દર્શાવેલું છે, ચોપડે કિંમત વિસર્જન જ્યારે પેટીનું કર્યું ત્યારે ચોપડે 2,00,000ની કિંમતના યંત્રો છે એને આપણે ચોપડે કિંમતે વેચી નાખીએ એટલે 2,00,000માં જ વેચાય છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પહેલા તમારે યંત્રો ચોપડે દર્શાવવા છે, ખાતું બંધ કરવું પડશે, ખાતું બંધ કર્યા પછી એનો નિકાલ કરશો. એટલે આમલો બને એવું આ પ્રમાણે બનશે, મામીની ખાતે પહેલા લાવશો અને એટલે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે યંત્રોની વાત કરીએ છીએ એટલે અહીંયા જે તે મિલકત ખાતે એટલે કે યંત્રો ખાતે જમા, એની કિંમત જે છે એ કિંમતથી ખાતું બંધ કરશો 2,00,000. ત્યાર પછી બીજી આમનો નિકાલની વાત કરી છે પ્રમાણે કે ભાઈ ચોપડે કિંમતે જ મિલકતનો નિકાલ થયો, મતલબ 2,00,000માં આપણા યંત્રો વેચાણ આવશે. તો મિલકતની ઉપજની નોંધ કરીએ ત્યારે હંમેશા રોકડા આવશે, રોકડા આવે તો રોકડ બેંક ખાતે ઉધાર તે ઉપજની નોંધ મામીની ખાતાની કઈ બાજુ કરીએ છીએ તો કે જમા બાજુ, એટલે મામીની ખાતાને જમા અસર આવશે. આમદન બનશે રોકડ બેંક ખાતે ઉધાર
છે મામીની ખાતે જમા 2,00,000 ચોપડી કિંમત ઊંચે છે એવું કીધું એટલે 2,00,000 થી આમદ બનાવશે. ત્યાર પછીનો 10 નંબરનો વ્યવહાર, કોઈ એક ભાગીદાર પેઢીના વિસર્જનની કાર્યવાહી કરવાની જવાબદારી સ્વીકારે છે. ભાગીદારે પેઢીનું વિસર્જન કરવાની સંપૂર્ણ જવાબદારી સ્વીકારી છે. તેના બદલામાં તેને મહેનતાણા તરીકે 20,000 ચૂકવવાનું નક્કી થયું છે. ભાગીદારને આપણે કુલ પેમેન્ટ છે વિસર્જનની કાર્યવાહી બદલ 20,000 આપવાનું છે. પેઢીએ તેને ખર્ચ પેટે ₹12,000 ઓલરેડી ચૂકવ્યા છે. તો 20માંથી 12,000નું પેમેન્ટ તો આપણે ભાગીદારને ચૂકવી દીધું છે કામગીરી બદલ. હવે બાકી રહેલું પેમેન્ટ છે 8,000 છે. તો આની વિસર્જન સમય આપણે તૈયાર કરવી હોય તો કેવી બનશે? તો કે પેઢીનો વિસર્જન ખર્ચ પેઢી માટે તો 20,000 થયો જ કહેવાય. એમાંથી ભાગીદારે ભાગીદારને પેઢીને 12,000 ચૂકવ્યા છે અને 8 બાકી છે. તો હવે ચૂકવ્યા છે એને રોકડ બેંક ખાતે જમા કરીને આમદનમાં દર્શાવશું અને જેટલા 8,000 બાકી છે એનાથી આપણે ભાગીદારની મૂડીમાં વધારો કરવો છે. એટલે આ રીતે માલુમંગલ નિકાલ ખાતે કુલ 20,000 રૂપિયાને વિસર્જન ખર્ચ તરીકે દર્શાવ્યું. 10 નંબર એક જ આમલ બનશે માલ મિલકત નિકાલ ખાતે વધાર તે જેટલા ચૂક્યા છે એને રોકડ બેંક ખાતે જમા. મામીની ખાતે કુલ ખર્ચ વિસર્જનનો 20,000 થયો. એમાંથી રોકડા કેટલા આપ્યા છે? તો 12,000. તો રોકડ બેંક ખાતે જમા કરશું 12,000 તે જે તે ભાગીદારના મૂડી કે ચાલુ ખાતે જમા. ભાગીદારની મૂડીમાં બાકીના 8,000 છે એ આપણે વધારી દઈશું એટલે એનું ચૂકવણીનું કામ છે એ 100% પૂર્ણ થશે. 12 પહેલા આપ્યા હતા અને 8,000થી મૂડી વધારી એટલે 20,000ની ચૂકવણી ભાગીદારને આપણે ઓલરેડી કરી દીધી છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 5નો 11મો વિભાગ, પેઢીના વિસર્જન સમયે દેવાદારો ₹1,20,000 તથા લેણદારો ₹60,000 થી દર્શાવેલા છે. આ પાકા સર્વેમાં બે વિગતો આપી છે. દેવાદારો ₹1,20,000 અને લેણદારો ₹60,000 થી છે. એક ભાગીદાર 20% ઓછી કિંમતે દેવાદારોને લઈ લેણદારોને ચૂકવવાનું કહે છે. તો અહીંયા પહેલા તો મારે આમનો કઈ કઈ બનશે? તો કે એક દેવાદારો છે એ મિલકત કહેવાય, લેણદારો છે એ ધંધાનું દેવું કહેવાય. મિલકતનું ખાતું બંધ કરી મામીની ખાતાની ઉધાર બાજુ લાવશું દેવાદારોનું અને લેણદારનું ખાતું બંધ કરી મામીની ખાતાની જમા બાજુ લાવશું. એટલે ખાતા બંધ કરવાની તે આપણે વિચારતા કરીશું. ત્યાર પછી નિકાલ વિશેની વાત કરીએ છીએ. તો દેવાદારો છે આપણા 20% લેસના ભાવે એટલે કે ઓછી કિંમતે વેચાય છે અને લેણદારોને ચૂકવણી થઈ જાય છે. તો નિકાલની બે એટલે કુલ આ વ્યવહારની 4 આમલ કરશે. તો પ્રશ્ન નંબર 5નો 11મો વિભાગ એમાં પહેલી આમલ, દેવાદારનું ખાતું છે ₹1,20,000 થી બંધ કરીએ તો આમલ બનશે. મામીની ખાતે ઉધાર તે દેવાદારો ખાતે જમા, રકમ આવશે ₹1,20,000. હવે બીજી આમલમાં આપણે લેણદારનું ખાતું બંધ કરશું. લેણદારો છે એ ₹60,000 આપ્યા છે તો એને મામીની ખાતાની જમા બાજુ પર લઈ જઈએ એટલે આમલ બનશે. લેણદારો ખાતે ઉધાર તે મામીની ખાતે જમા, રકમ આવશે ₹60,000. આ બેના ખાતા બંધ કરી બેને મામીની ખાતે ટ્રાન્સફર. હવે નિકાલ વિશે વાત કરીએ છીએ એ પ્રમાણે આપણને એવું કીધું છે કે લેણદારો આપણે ભાગીદારને ચૂકવવાના સ્વયંભા એટલે કે એક ભાગીદાર 20% ઓછી કિંમતે દેવાદારોને લઈ લે છે. દેવાદારોનો નિકાલ 20% ઓછા ભાવે થયો અને ભાગીદારે જ ખરીદી લીધા દેવાદારો. તો 20% 1,20,000માંથી લેસ કરો સમથિંગ 24,000 થાય એટલે દેવાદારનો નિકાલ છે આપણો સમથિંગ 96,000માં થયો કહેવાય. 96,000થી દેવાદારના નિકાલનું નામ કરશું. દેવાદારનો નિકાલ એટલે મિલકતનો નિકાલ મામીની ખાતાની જમા બાજુ પર એક અસર આવશે. બીજી અસર તો કે ઉધાર અસર છે. જે તે ભાગીદારના મૂડી કે ચાલુ ખાતે આપશું એટલે જે તે ભાગીદારના મૂડી કે ચાલુ ખાતે ઉધાર તે મિલકતનો નિકાલ છે એટલે મામીની ખાતે જમા, રકમ આવશે 96,000. 20% ઓછી કિંમતે દેવાદારો આપણા વેચાણ તો 96,000 થી આમદ બનશે. અને ચોથી અને છેલ્લી આમદ આ 11મો વ્યવહાર જેમાં લેણદારનો નિકાલ છે એ આપણે એઝ ઇટ ઇઝ કિંમતે કર્યો છે અને એ બાકીદારને જ આપણે આપી દીધા છે. તો લેણદારો જે 19
સંખ્યા છે એટલે આમાં બનશે એની લેમ્ડા નો નિકાલ થાય એટલે દેવા નો નિકાલ થાય એટલે માગણી ખાતાની ઉધાર પાછો કર્યો અસર આવશે બીજી અસર જે તે ભાગીદારની મૂડીમાં આપણે એટલો વધારો કરી આપશું કેમ કે પેઢીપતિ દેવું ચૂકવવાની જવાબદારી કોઈ ભાગીદારે સ્વીકારી છે તો આમાં બનશે માગણી ખાતે ઉધાર તે જે તે ભાગીદારના મૂડી કે ચાલુ ખાતે જવા નિકાલ લેણદારોનો છે એ 20 ટકા લેસના ભાવે નહીં થાય લેણદારોને તો એઝ ઇટ ઇઝ કિંમત જ ચૂકવવાના થશે માત્ર એવું કીધું છે કે દેવાદારો 20 ટકા ઓછી કિંમતે લઈ અને લેણદારોને ચૂકવવાનું સ્વીકાર્યું મતલબ માત્ર એ 20 ટકા વાળી વાત છે દેવાદારો પૂરતી સીમિત છે ત્યાર પછી આગળ વધીએ તો વ્યવહાર નંબર 1 12 માં આપ્યો છે 12 માં વ્યવહારમાં આવી જાઓ આર બી અને આઈ ભાગીદારો વચ્ચે નફારક્ષણ વહેંચણીનું પ્રમાણ 3:2:1 છે નીચેની બાકીઓનો નિકાલ કરો તમને અલગ અલગ બાકીઓનો લિસ્ટ આપ્યો છે ત્રણ ભાગીદાર છે આર બી અને આઈ પહેલું એક કીધું છે સામાન્ય અનામત આપ્યો છે તમને 18000 નફારક્ષણ ખાતાની ઉધાર બાકી આપી છે 12000 અને કારીગર અકસ્માત વળતર ભંડોળ આપ્યું છે 18000 તો વિદ્યાર્થી મિત્રો સામાન્ય અનામતની એક બાકી છે તમને વહેંચીને આમનું બનાવું છું બાકીની બે બાકીઓ છે તમારે જાતે આમનું બનાવી અને વહેંચવાની રહેશે તો સામાન્ય અનામત પેટે 18000 બેલેન્સ છે સામાન્ય અનામત છે એક પ્રકારનો અનામત કહેવાય એકત્રિત નફો એને ભાગીદારો વચ્ચે વિસર્જન થાય પ્રકરણ પુનર્ગઠન થાય કોઈ પણ સંજોગોમાં ભાગીદારો વચ્ચે દર વર્ષે અને વહેંચી આપવામાં નફા નુકસાન વહેંચીના પ્રમાણે તો સામાન્ય અનામતને ભાગીદારો વચ્ચે વહેંચવું હોય તો આમાં કેવી બનશે સામાન્ય અનામત ખાતે ઉધાર આ વસ્તુ આપણે પુનર્ગઠન વાળા ચેપ્ટર એટલે કે ચેપ્ટર નંબર 4 ની અંદર ઓલરેડી શીખ્યા છીએ અનામત દીવો અને જોગવાઈનું કઈ રીતે વર્ગીકરણ અને એની વહેંચણી દર્શક કે આમંત્રો બનાવે તો સામાન્ય અનામતને ઉધાર કરશો તો ભાગીદારોના મૂડી કે ચાલુ ખાતે જમા અસર આપશો એટલે આમાં બનાવ્યું તો એની 12મા વ્યવહારના પહેલા મુદ્દાની આ પ્રમાણે બનશે સામાન્ય અનામત ખાતે ઉધાર તે આરના મૂડી કે ચાલુ ખાતે ત્રણ ભાગીદાર છે એટલે ત્રણેયના નામ વ્યક્તિગત રીતે જમા કરશો તે બીના મૂડી કે ચાલુ ખાતે જમા તે આઈના મૂડી કે ચાલુ ખાતે જમા કુલ રકમ સામાન્ય લાભની 18000 આવી છે 18000 ને ભાગીદારો વચ્ચે વહેંચીએ તો 18000 ને ભાગીદારો વચ્ચે વહેંચતા પહેલાના ભાગમાં છે સમથિંગ 9000 તમને નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ 3:2:1 આપ્યું છે એટલે અહીંયા બીજા ભાગીદારના ભાગમાં છે સમથિંગ 6000 અને ત્રીજાના ભાગમાં છે સમથિંગ 3000 આ રીતે ભાગ મળશે તમને તો આવી રીતે તમારે નંબર 2 નફા નુકસાનની ઉધાર બાકી વહેંચવાની છે એટલે આમલોકમાં મૂડી કે ચાલુ ખાતાની ઉધાર અસર આવશે અને નફા નુકસાન ખાતે જમા અસર આવશે અને નંબર 3 એમાં તમને બેલેન્સ આપ્યો છે કારીગર અકસ્માત વળતર ભંડોળ એને સામાન્ય અનામતની જેમ જ આપણે વહેંચણી કરી દર્શાવશું તો આ રીતે બાકી રહેલ બે મુદ્દાઓ છે તમારે જાતે